नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर अपने धोरण 9 नी अंदर जे पहला चैप्टर नो अभ्यास करी रह्या छे अपनी आसपास में द्रव्य। हवे आ चैप्टर नी अंदर 9मा लेक्चर नी अंदर अपने द्रव्य छे એની જે વિવિધ અવસ્થાઓ છે એના ઉપર દબાણની અસર છે એના વિશેની માહિતી છે મેળવીતી। એની અંદર આપણે દબાણ વિશે જોયું હતું, દબાણની વ્યાખ્યા જોઈ હતી, એનું સૂત્ર જોયું હતું, એનો પ્રમાણભૂત એકમ છે એની વાત કરી હતી, અને આ ઉપરાંત દબાણની અસર છે એક પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈ હતી। આજના લેક્ચરની અંદર આપણે એક અગત્યના ટોપિક વિશે ભણવાનું છે અને એ છે બાષ્પીભવન। કેના વિશે અભ્યાસ કરવાનો છે? તો કે બાષ્પીભવન વિશે અભ્યાસ છે કરવાનો છે। બાષ્પીભવન કોને કહેવાય? બરાબર, તો જો આપણને બધાને ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય એની અંદર રહેલા જે દ્રવ્યના જે કણો હોય એ સતત ગતિશીલ હોય, કારણ કે ગતિ ઉર્જા છે ધરાવતા હોય, અને આપણને એ પણ ખબર છે કે એ જે દ્રવ્યના કણો છે એને જેમ ઉર્જા વધારે આપવામાં આવે, મતલબ કે એને ગરમ કરવામાં આવે, તો એ વધારે ને વધારે ગતિ ઉર્જા છે એ ધરાવતા થાય અને અસ્તવ્યસ્ત દિશામાં ગતિ છે કરતા હોય। પરંતુ ઘણી વખત એવું બને કે કોઈ પદાર્થ છે એને એના ઉત્કલન બિંદુ જેટલું તાપમાન આપવામાં આવે તો આપણને ખબર છે કે ભાઈ પ્રવાહી પદાર્થ છે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય અને એને આપણે એનું ઉત્કલન બિંદુ કહીએ। પણ ઘણી વખત અમુક વખતે કોઈ પદાર્થ છે એને એના ઉત્કલન બિંદુ જેટલું તાપમાન મળતું નથી, એમ છતાં પણ એ પ્રવાહી છે એનું ધીમે 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 બાષ્પીભવન છે એ થતું જોવા મળે છે, વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થતું જોવા મળે છે। આપણે એક ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે થોડું પાણી છે એ પાણી રહે અને આપણે બહાર ખુલ્લું રાખીએ તો થોડા સમય પછી એ ધીમે 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 પાણી છે એની શું થતી જાય છે? બાષ્પ છે થતી જાય છે। આપણે પણ ઘણી વખત કપડાં છે એ ધોયા પછી બહાર જે સૂકવીએ છીએ તો એની અંદર પણ જે પાણીનો ભાગ છે એ ધીમે 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 દૂર થાય એટલે કપડાં જેને આપણે સૂકવીએ છીએ સુકાઈ જાય છે। તો કહેવાનો મારો મતલબ એવો છે, તો આના ઉપરથી બાષ્પીભવનની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય, અથવા તો બાષ્પીભવન એટલે શું? તો ખાસ યાદ રાખજો કે ઉત્કલન બિંદુથી કોઈ પણ પદાર્થ છે એનો ઉત્કલન બિંદુ કોને કહેવાય? ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપણે ભણી ગયા છે કે જે ચોક્કસ તાપમાને કોઈ પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય તો તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય? તો કે ઉત્કલન બિંદુ કહેવાય। તો કોઈ પણ પદાર્થ છે અને આપણને પણ ખબર છે કે જુદા જુદા પદાર્થોના ઉત્કલન બિંદુ કેવા હોય? જુદા જુદા હોય, કારણ કે બધા જ પ્રવાહી પદાર્થ છે એ એક સરખા તાપમાને વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામતા નથી। પાણી છે તો એનું ઉત્કલન બિંદુ જુદું હોય, પેટ્રોલ છે, ડીઝલ છે, એમ કોઈ પણ પ્રવાહી પદાર્થ છે એના ઉત્કલન બિંદુ છે કેવા હોય? જુદા જુદા છે હોય। તો કહેવાનો મતલબ મારો એવો છે કે આપણે બાષ્પીભવનની વ્યાખ્યા આપવી હોય તો બાષ્પીભવનની વ્યાખ્યા શું આપી શકાય? તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને કોઈ પ્રવાહી પદાર્થ છે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની જે ક્રિયા છે એને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે। તો લખીએ આપણે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ અથવા બાષ્પ સ્વરૂપે વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેશું? તો કે બાષ્પીભવન કહે છે। બરાબર,
કે કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય એના ઉત્કલન બિંદુથી કેવું તાપમાન મળે? ઓછું. એના જેટલું મળે તો આપણને ખબર જ છે કે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. પરંતુ ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની જે ક્રિયા છે એને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણને ખબર છે કે બાષ્પીભવનની ક્રિયા દ્વારા પાણી છે એની બાષ્પ છે એ વાતાવરણની અંદર જાય. કારણ કે આપણને ખબર છે કે ઉનાળો હોય તો ઉનાળાની અંદર તાપમાન વધારે હોય એટલે ધીમે 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 જે જળાશયો છે એનું પાણી છે એ ગરમ થાય અને એને કારણે એની બાષ્પ બને અને બાષ્પ છે એ ઉપર જાય અને ચોમાસાની અંદર પાછું ઘનીભવન થાય, સંગનનની ક્રિયા થાય અને વરસાદ સ્વરૂપે પાછું નીચે આવે છે. પરંતુ કહેવાનો મતલબ કે બાષ્પીભવનની ક્રિયા છે. જો વનસ્પતિની અંદર પણ બાષ્પીભવનની ક્રિયા થાય એને આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા પણ ગણી શકીએ. શા માટે? તો આપણને ખબર છે કે વનસ્પતિ છે તો વનસ્પતિના જે પર્ણ છે પાન એ વધારાનું પાણી છે એ વાતાવરણની અંદર શું કરે છે? મુક્ત કરે છે. કારણ કે આપણને ખબર છે કે પાણી છે વનસ્પતિ બાષ્પને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જેટલા પાણીની આવશ્યકતા છે એનો એ ઉપયોગ કરશે, પણ વધારાનું પાણી છે એનો એ સંગ્રહ કરશે નહીં, એ વાતાવરણની અંદર છોડી દેશે, મુક્ત કરી દેશે. એટલા માટે આપણને ખબર છે કે જ્યાં વધારે વૃક્ષો હોય ત્યાં વાતાવરણ છે એની અંદર ઠંડક છે એ જોવા મળે છે, વાતાવરણનું તાપમાન છે નીચું જોવા મળે છે. તો એની પાછળનું એકમાત્ર કારણ રણ પ્રદેશ હોય તો અહીંયા ટેમ્પરેચર તાપમાન ઊંચું હોય, કારણ કે આપણને ખબર છે કે ત્યાં રહેતી જ હશે અને વૃક્ષો છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે વનસ્પતિના પર્ણો છે એની અંદરથી પણ પાણી છે એ મુક્ત થાય છે. એને આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા કહેશું. કઈ ક્રિયા કહેશું? બાષ્પોત્સર્જનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે બાષ્પીભવન કોને કહેશું? તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેશું આપણે? તો કે બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એ જોવાનું છે કે આ જે બાષ્પીભવન છે એ બાષ્પીભવનને અસર કરતા પરિબળો છે એની આપણે વાત છે કરવાના છીએ. તો હવે પછીનો ટોપિક આપણો એવો છે કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો, કે ભાઈ ક્યાં ક્યાં પરિબળો છે એ બાષ્પીભવન છે એને અસર છે પહોંચાડે છે. તો એને સમજવા માટે એક પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. તો એ પ્રવૃત્તિ દ્વારા આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં શું કીધું છે? તો કે સૌપ્રથમ પહેલાં એક કસનળી લેવાની છે અને એ કસનળી છે એની અંદર 5 ml પાણી નાખવાનું છે અને ત્યાર પછી એ કસનળી છે એને બારીની બાજુમાં કે પંખાની નીચે રાખવાની છે. જો બરાબર સાંભળજો, આપણે એક શું લીધું છે? કસનળી લીધી છે. એ કસનળી છે એની અંદર કેટલા? તો કે 5 ml જેટલું પાણી ભર્યું છે અને કાં તો તમે એને બારીની બાજુ મૂકી દેશું અથવા તો પંખાની નીચે મૂકશું, બેમાંથી કોઈ એક જગ્યાએ છે મૂકી દેવાની. દાખલા તરીકે આપણે એવું માની કે ભાઈ પંખાની નીચે આપણે રાખી દીધી છે, બરાબર. ત્યાર પછી શું કરવાનું છે? તો કે એક બાષ્પશીલ વાટકી અથવા ચાઇના ડીશ એ લેવાની છે અને એની અંદર પણ 5 ml પાણી છે એ મૂકવાનું છે, રાખવાનું છે. અને એ ચાઇના ડીશ છે એ બાષ્પશીલ વાટકી છે એને પણ પંખાની નીચે છે રાખી દેવાની છે. તો થોડાક સમય પછી એ બંને પાણી છે, એટલે કે બંને પાણી મીન્સ કે કસનળીની અંદર રહેલું પાણી અને ચાઇના ડીશ છે બાષ્પશીલ વાટકી છે એમાંનું પાણી છે એ બંનેનું તમારે અવલોકન કરવાનું છે. તમારે જોવાનું છે કે એ બંનેમાંથી શેની અંદર પાણી છે એનું બાષ્પીભવન છે ઝડપથી થાય, અથવા તો તમે એમ પણ કરી શકો કે જે ચાઇના ડીશ છે એને અગાસી ઉપર મૂકી દો અને એકને નીચે પંખા નીચે રાખો, તો પણ આપણને ખબર છે કે અગાસી ઉપર રહેલી જે ચાઇના ડીશ છે તો ત્યાં તાપમાન વધશે એટલે બાષ્પીભવન વહેલું થશે. આ ઉપરાંત અહીંયા પણ તમે જે એક કસનળીની અંદર અને એક ચાઇના ડીશની અંદર જે પાણી ભર્યું છે તો આપણને તમે જોશો ને બંનેનું અવલોકન કરતા રહેશો ને તો ચાઇના ડીશ છે એની અંદર બાષ્પીભવનની ક્રિયા છે ઝડપથી થશે. શા માટે? તો કે કસનળી કરતાં ચાઇના ડીશ છે એનું ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. અને યાદ રાખશું કે સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હોય ને એમ બાષ્પીભવન કેવું થાય? વધારે થાય. આને આ જ પ્રવૃત્તિ છે એ તમે વરસાદી માહોલ હોય
વરસાદી વાતાવરણ હોય, મતલબ કે ભેજવાળું વાતાવરણ હોય તો ત્યારે કરો, તો ત્યારે પણ બાષ્પીભવન છે એની અંદર ફેરફાર છે જોવા મળે છે. તો ઓવરઓલ આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજવાનું એટલું છે કે ખરેખર બાષ્પીભવનને ક્યાં ક્યાં પરિબળો છે અસર કરે છે. તો યાદ રાખશો આપણે કે એક તો સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન, ભેજ અને પવન, આટલા પરિબળો છે અસર કરે છે. બરાબર, હા બજો, ક્યાં ક્યાં પરિબળો? તો કે અહીં લખીએ છીએ આપણે, પહેલું સપાટીનું ક્ષેત્રફળ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધે એમ બાષ્પીભવન વધશે. બરાબર, ત્યાર પછી બીજું પરિબળ કયું છે? તો કે તાપમાન જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો પણ બાષ્પીભવનની ક્રિયા છે વધે છે. ત્યાર પછી ત્રીજું, ભેજની માત્રામાં વધારો કે ઘટાડો થાય તો પણ બાષ્પીભવનની ક્રિયા વધે. અને પવનની ઝડપ વધે તો પણ બાષ્પીભવનની ક્રિયા વધે. સપાટીનું ક્ષેત્રફળ વધે તો પણ શું થાય? બાષ્પીભવનની ક્રિયા વધે છે. તાપમાનમાં વધારો થાય, ભેજની માત્રામાં ઘટાડો થાય, પવનની ઝડપમાં વધારો થાય. તો આ ચાર પરિબળો છે એ આપણે ખાસ યાદ રાખવાના છે. એક, સપાટીનું ક્ષેત્રફળ વધે, તાપમાનમાં વધારો થાય, ભેજની માત્રામાં ઘટાડો થાય, પવનની ઝડપમાં વધારે થતું. એને આપણે જોઈએ વિગતવાર. તો પહેલું જે પરિબળ છે, સપાટીનું ક્ષેત્રફળ વધે, તો યાદ રાખશું કે જેમ સપાટી છે એનું ક્ષેત્રફળ છે એ વધારવામાં આવે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધશે એમ બાષ્પીભવનની ક્રિયામાં વધારો થશે. આપણે પેલી પ્રવૃત્તિ જોઈ કે એક કસનળી લઈએ, આપણે જોયું તો આપણે પ્રવૃત્તિની અંદર, એની અંદર આપણે 5 ml પાણી ભર્યું છે અને એક આવી એવી મોટી ડીશ લઈએ છીએ, એની અંદર 5 ml પાણી છે ભર્યું છે. તો પાણી છે તો આખામાં પ્રસરી જવાનું ને. તો જો આનું ક્ષેત્રફળ ઓછું છે, આનું ક્ષેત્રફળ વધારે છે, તો અહીંયા પાણી છે એ ઓછા ક્ષેત્રફળના સંપર્કમાં છે, જ્યારે અહીંયા પાણી છે એ વધારે ક્ષેત્રફળના સંપર્કમાં છે. માટે અહીંયા બાષ્પીભવન વધશે, ઝડપથી થશે, અહીંયા બાષ્પીભવનનો દર ધીમો હશે. એટલે આપણે કપડાં સૂકવતા હોય તો દોરી ઉપર કપડાં છે એને આમ પહોળા કરીને પછી સૂકવીએ છીએ. એની પાછળનું કારણ શું? તો કે જો કપડાં છે એને આમ પહોળા કરી અને સૂકવવામાં આવે તો ક્ષેત્રફળ વધી જશે ને, અને ક્ષેત્રફળ વધશે એમ બાષ્પીભવનની ક્રિયા વધારે થશે, અને બાષ્પીભવનની ક્રિયા વધારે થશે એટલે કપડાં વહેલા સુકાઈ જશે. કપડાં છે એને પહોળા કરીને સૂકવવાના અને એક છે એને તમે મેમણમ જ સૂકવી દેવાના, તો એ ક્યુ વહેલું સુકાશે? તો કે પહોળું કરેલું હશે એ વહેલું સુકાશે, કારણ કે એનું ક્ષેત્રફળ વધી ગયું. એટલે યાદ રાખશું આપણે કે સપાટીનું ક્ષેત્રફળ વધે ને એમ બાષ્પીભવનની ક્રિયા વધશે. ત્યાર પછીનું જે બીજો ટોપિક છે આપણો, તાપમાનમાં વધારો થાય. જો કે તો આપણને ખબર જ છે કે તાપમાન વધે એ તો સીધી વાત છે, એમ એ જે પાણીના ઘટક કણો છે એની પાસે ગતિ ઉર્જા વધશે, અને વધારે ને વધારે ગતિ ઉર્જાને કારણે એક સમય એવો આવશે કે એ જે પાણીના દ્રવ્યના કણો છે એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરવાનું ચાલુ કરશે અને એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ છે પામશે. એટલે આપણને પણ ખબર છે કે જેમ તાપમાનમાં વધારો થાય એમ બાષ્પીભવનનો દર પણ વધશે. આપણને ખબર છે કે ઉનાળો હોય તો ઉનાળાની અંદર ગરમી વધારે હોય તો ઉનાળાની અંદર બાષ્પીભવનની ક્રિયા પણ વધારે થાય છે ને. શિયાળો હોય તો શિયાળાની અંદર તાપમાન ઓછું હોય તો બાષ્પીભવનની ક્રિયા છે ધીમી હોય. બરાબર, ત્યાર પછી ત્રીજું જે ટોપિક છે એ ભેજની માત્રામાં ઘટાડો. તો સૌપ્રથમ તો પહેલાં આપણે એ સમજવું છે કે ખરેખર ભેજ કોને કહેવાય, ભેજ એટલે શું? તો એની પણ એક વ્યાખ્યા છે, અહીં ધ્યાન આપશો આપશો આપણે ભેજ કોને કહેશું.
ભેજ કોને કહેવાય? તો કે હવામાં રહેલી પાણીની બાષ્પને ભેજ કહે છે. હવામાં જે પાણીની બાષ્પ છે રહેલી હોય એને શું કહેવાય? ભેજ કહેવાય. અને એક વસ્તુ યાદ રાખજો કે હવા હોય ને એમાં અમુક ચોક્કસ મર્યાદા માત્રામાં જ ભેજ છે રહેલો હોય, એનાથી વધારે ભેજ છે રહી શકે નહીં. તો કહેવાનો મતલબ મારો છે કે જેમ ભેજની માત્રામાં ઘટાડો થાય, ભેજ ઘટે, કારણ કે જો વાતાવરણની અંદર ભેજ વધારે હશે ને તો બાષ્પીભવનની ક્રિયા છે એ કેવી થશે? ધીમી થશે. પરંતુ જો ભેજ છે, જો આપણને ખબર છે કે ઉનાળો હોય ત્યારે અને ચોમાસું હોય, કારણ કે ચોમાસાની અંદર ભેજનું પ્રમાણ કેવું હોય? વધારે હોય, એકદમ વરસાદી વાતાવરણ હોય તો એમાં આપણે કપડાં સૂકવતા હોય તો એ સૂકતા વાર લાગે, અને એ જ ઉનાળો હોય તો ઝડપથી સુકાઈ જાય છે. કારણ કે ઉનાળાની અંદર વાતાવરણની અંદર હવાની અંદર પાણીની બાષ્પ છે એની માત્રા ઓછી હોય છે, એટલે કે ભેજનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે વરસાદી માહોલ હોય, વરસાદી વાતાવરણ હોય ત્યારે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જેમ હવાની અંદર કે વાતાવરણની અંદર ભેજની માત્રા ઓછી હોય ને એમ બાષ્પીભવનની ક્રિયા કેવી થશે? વધારે થશે. અને જો ભેજની માત્રા વધારે હશે તો બાષ્પીભવનની ક્રિયા કેવી થાય? તો કે ધીમી થાય, બરાબર. અને ત્યાર પછીનો ચોથું પરિબળ છે એ છે પવનની ઝડપ વધે. એ આપણને ખબર છે કે જેમ પવનની ઝડપ વધારે હોય, આપણને ખબર છે કે એક કોઈ કપડું છે એ પંખાની નીચે સૂકવવાનું છે અને એક કપડું છે એ પંખાથી દૂર છે સૂકવવાનું છે, તો આપણને ખબર જ છે કે કયું કપડું વહેલું સૂકાશે. અથવા તો આપણે ઘણી વખત બહાર પવન છે એ વધારે આવતો હોય, તો કારણ કે પવન શું કરે છે? તો કે પવન હવાના જે ઘટક કણો છે એની પાસે જે ગતિજ ઉર્જા હોય અને એ પોતાની સાથે આ જે પાણી છે એના બાષ્પ છે, પાણી છે એના જે દ્રવ્યના કણો છે એને પોતાની સાથે ઉડાવી જાય છે. એટલા માટે જેમ પવન વધારે હશે એમ બાષ્પીભવનની ક્રિયા પણ કેવી થશે? વધારે છે થશે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે બાષ્પીભવન છે એને અસર કરતા પરિબળો કેટલા યાદ રાખવાના છે? ચાર પરિબળો છે એ આપણે યાદ રાખવાના છે. પહેલું પરિબળ કયું? તો કે સપાટીનું ક્ષેત્રફળ વધે એમ ભેજ વધે, સોરી એમ બાષ્પીભવન વધે, તાપમાનમાં વધારો એમ બાષ્પીભવનનો દર વધે, ભેજની માત્રામાં ઘટાડો થાય તો બાષ્પીભવનનો દર વધે, અને પવનની ઝડપમાં વધારો થાય તો બાષ્પીભવનનો દર. જો આ ચારે ચાર જે પરિબળો છે એના દ્વારા તમે શું કરી શકો? તો કે બાષ્પીભવનની ક્રિયા છે એમાં વધારો છે એ કરી શકો છો. તો આપણે આ લેક્ચરની અંદર બાષ્પીભવન વિશે વાત કરી, તો બાષ્પીભવનની વ્યાખ્યા યાદ રાખવાની છે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને કોઈ પ્રવાહી પદાર્થ છે એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવાય? તો કે બાષ્પીભવનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને બાષ્પીભવનને અસર કરતા આ ચારે ચાર પરિબળો છે યાદ રાખવાના છે. જો આ પરિબળો તમે વિગતવાર પૂછાય તો પરિબળોની અંદર લખવું પડે, દાખલા તરીકે સપાટીનું ક્ષેત્રફળ વધે તો લખવાનું કે જેમ કોઈ પણ સંપર્ક સપાટી છે એનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો બાષ્પીભવનનો દર વધે. એના માટે આપણે ઉદાહરણો પણ આપી શકીએ. મેં જે તમને કપડાં સૂકવવાનું ઉદાહરણ આપ્યું છે એ તમે લખી શકો, બરાબર. આ ઉપરાંત આપણે પ્રવૃત્તિની અંદર જોયું કે એક કસનળીની અંદર અને એક ચાઇના ડિશની અંદર એક સરખું સમાન પાણી ભરો અને એક જ સરખી જગ્યા ઉપર રાખો તો આપણને ખબર છે કે ચાઇના ડિશની અંદર રહેલું પાણી છે એનું બાષ્પીભવન ઝડપથી થશે, કારણ કે અહીંયા સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય છે? વધી જાય છે, બરાબર. એમ તાપમાનમાં વધારો કરવામાં આવે તો પણ બાષ્પીભવનનો દર છે વધે છે. ભેજની માત્રામાં, આ ઉપરાંત ભેજની પણ વ્યાખ્યા તમે લખી શકો આ ટોપિકની અંદર. તો કે ભેજ એટલે શું? તો આપણે લખી શકીએ કે હવામાં રહેલી પાણીની બાષ્પને શું કહેવામાં આવે? ભેજ તરીકે ઓળખવામાં આવે છે. અને જેમ ભેજની માત્રા ઘટશે એમ બાષ્પીભવન છે વધશે. અને ચોથું પરિબળ છે એ પવનની ઝડપ વધે એમ બાષ્પીભવન છે એ પણ વધે છે, બરાબર. તો આ ચાર પરિબળો છે એ આપણે યાદ છે રાખવાના છે. આ ઉપરાંત હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાષ્પીભવનને કારણે ઠંડક પ્રસરે છે, ઠંડક અનુભવાય છે,
એના વિશે વાત છે કરવાના છીએ. પરંતુ આ લેક્ચરની અંદર બાષ્પીભવનની વ્યાખ્યા અને એના આજે અગત્યના ચાર પરિબળો છે એની વાત છે કરી. તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.